ભારતરત્ન ડોક્ટર અબ્દુલ કલામના નિધનથી સમગ્ર રાષ્ટ્ર શોકમગ્ન બન્યું છે ત્યારે વેરાવળ ખાતે સાગરખેડુ એવા માછીમાર સમુદાયના ભાઈ બહેનો દ્વારા સુંદરકાંડના પાઠ વાંચી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, જેને આખી દુનિયા મિસાઇલ મેન તરીકે ઓળખે છે, જેઓ આજે આપણી વચ્ચે નથી અને આખો દેશ તેમનામાં શોકમગ્ન છે. રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના નિધનને લઈ સરકાર દ્વારા દેશભરમાં 7 દિવસ સુધીનું રાષ્ટ્રીય શોકનું એલાન કરવામાં આવ્યું છે. તો રાષ્ટ્રના બંને સાંસદોમાં ડોક્ટર કલામને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભા અને રાજ્યસભામાં આ દરમિયાન સાંસદોએ 2 મિનિટ સુધી મૌન પાળ્યું હતું. આ પહેલા બંને સંસદના સ્પીકરે શોક સંદેશ વાંચ્યો હતો. શ્રી સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના ઘનશ્યામ પ્લોટ સ્થિત કામનાથ મંદિર ખાતે આ કાર્યક્રમમાં સમાજના પટેલ પ્રભુદાસભાઈ કુહાડા, બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહિલ, ઉપપટેલ ગોવિંદભાઈ વણિક, લોંગી જ્ઞાતિના પટેલ ચુનીભાઈ ગોહિલ, સીફૂડ એક્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ લખમભાઈ ભેંસલા સહિતના સમાજના હોદ્દેદારોએ ભગવાનની સાથે દિવંગત ડોક્ટર અબ્દુલ કલામની તસવીર સાથે અને પંજાબમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા SP ને ફુલહાર કર્યા હતા અને સાગરખેડુ એવા માછીમાર સમુદાયના બાળકોથી માંડી વયોવૃદ્ધ ભાઈઓ બહેનોએ 2 મિનિટનું મૌન પાળ્યું હતું અને સુંદરકાંડના પાઠનું પઠન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.